નમસ્તે વિદ્યાર્થી મિત્ર, હું છત્રોલા પારુલ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ધોરણ 8 વિષય સમાજ એનો પાઠ પહેલો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એનો ભાગ 3 વિશે આપણે આજે માહિતી મેળવીશું. તો ભાગ 2 ની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે જોયું કે ભારતની અંદર જે વિદેશી પ્રજાઓ છે ભારતની અંદર શાસન કરવા આવતી, એમાંના ડચ લોકો અને અંગ્રેજો, આ બે વિશે આપણે માહિતી મેળવીશું. તો એનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો કે ડચ લોકો છે એ ક્યાંના હતા અને ભારતની અંદર શું કામ આવ્યા હતા? તો આપણે એ ભાગ 2 ની અંદર જોયું કે ડચ લોકો છે એ હોલેન્ડ, એટલે કે અત્યારે જે નેધરલેન્ડ છે એ પહેલાના સમયમાં હોલેન્ડ કહેવાતું, તો ડચ લોકો અહીંયાના હતા. અને ભારતની અંદર કે 16મી સદીના અંત ભાગની અંદર પોર્ટુગીઝોના આગમનના 100 વર્ષ પછી ડચ લોકો છે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા. અને એ લોકોએ સૌ પ્રથમ પુલિકટ અને મદ્રાસ, મદ્રાસ એટલે અત્યારે જે ચેન્નઈ છે એ સમયની અંદર મદ્રાસ કહેવાતું, તો અહીંયા સૌ પ્રથમ એ લોકોએ કોઠી સ્થાપી હતી. અને ડચ લોકો છે એને 1663 ની અંદર, એટલે કે ધીમે ધીમે ભારતની અંદર 1663માં આગ્રામાં કોઠી સ્થાપી હતી. એના વિશે આપણે ભાગ 2માં જોયું હતું. અને અંગ્રેજો વિશે પણ થોડીક ઘણી માહિતી મેળવી હતી, એનું પણ આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ. તો અંગ્રેજો છે એ ભારતમાં ઈસવીસન 1600માં કે એની રાણી જે હોય છે ઇલિઝાબેથ, આ કોણ હોય છે? તો કે ઇંગ્લેન્ડની રાણી હોય છે. એના સમયમાં ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે, આ કંપનીનું નામ છે. હવે અંગ્રેજો છે ઈસવીસન 1608માં સુરતની અંદર સૌ પ્રથમ વેપાર કરવા માટે આવે છે. જોજો મિત્ર, ભારતમાં એ પણ ગુજરાતની અંદર સુરત બંદરે પહોંચે છે 1608માં. તો સૌ પ્રથમ સુરત બંદરે છે અંગ્રેજ કપ્તાન કોણ આવે છે? તો કે હોકિન્સ. હોકિન્સ નું પૂરું નામ શું છે? તો કે સર વિલિયમ હોકિન્સ. આ સૌ પ્રથમ હિન્દુસ્તાનનું પગ મૂક્યો હતો. ત્યાર પછી કોણ આવ્યું હતું? તો કે સર ટોમસ રો, આ પણ અંગ્રેજ અફસર છે. એને પણ ભારતની અંદર વેપાર કરવા માટેની પરવાનગી મેળવે છે. કોની પાસેથી મેળવે છે? તો કે જહાંગીર પાસેથી. આપણે જહાંગીર વિશે પણ ત્યારે બીજા વિડીયોની અંદર માહિતી આપી હતી. તો જહાંગીર છે એ અંગ્રેજ અફસર છે, એને ભારતની અંદર વેપાર કરવા માટેની છૂટ આપી દે છે. આટલું આપણે ભાગ 2 ની અંદર જોયું. હવે આપણે ભાગ 3 માં આગળ વધશું. તો વિદ્યાર્થી મિત્ર, તમારી બધા પાસે સમાજની ટેક્સ્ટબુક છે, તો એ બધાએ અત્યારે ટેક્સ્ટબુક ખોલવાની છે. અને એમાં પેજ નંબર ત્રણ છે એ તમે જોવો. એની અંદર છે ફ્રેન્ચ લોકો સૌ પ્રથમ કોણ આવ્યા હતા? તો કે પોર્ટુગીઝો આવ્યા હતા, એને 100 વર્ષ શાસન કર્યું. ત્યાર પછી એના આગમન પછી ડચ લોકો આવ્યા, એને થોડોક સમય ભારતની અંદર શાસન કર્યું. ત્યાર પછી કોણ આવ્યું? તો કે અંગ્રેજો આવ્યા. હવે અંગ્રેજો પછી કોણ આવે છે? જે અંગ્રેજો હોય જ છે, અંગ્રેજો ભારતમાંથી જતા નથી રહ્યા. આપણને બધાય જાણીએ છીએ કે અંગ્રેજોએ સૌથી વધારે જે વિદેશી પ્રજાઓ આવી એમાં સૌથી વધારે કોને શાસન કર્યું હતું? તો કે અંગ્રેજો. લગભગ 200 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યું હશે. તો તમારા ટેક્સ્ટબુક ની અંદર જોવો તમે કે ફ્રેન્ચ લોકો પેજ નંબર 3 ઉપર જોવાનું છે, એમાં ફ્રેન્ચ લોકો છે. તો આજે આપણે ફ્રેન્ચ લોકો વિશે ભણીશું. ક્યાં? તો કે ફ્રેન્ચ. આના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે ઈસવીસન 1664માં સ્થાપે છે. કઈ કંપની? તો કે ફ્રેન્ચ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે એ ક્યારે સ્થાપે છે? તો કે 1664માં. આ ફ્રેન્ચ લોકો છે ભારતમાં આવી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની છે ઈસવીસન 1664 ની અંદર સ્થાપે છે. ત્યાર પછી જુઓ મિત્ર, તેને સુરત અને પોન્ડિચેરીમાં પણ કોઠી સ્થાપી. કઈ જગ્યાએ? તો કે સુરત અને પોન્ડિચેરી. ફ્રેન્ચ લોકો છે એને સૌ પ્રથમ સુરત અને પોન્ડિચેરી ની અંદર વેપારી મથકો સ્થાપે છે અને ઉદ્યોગ કરે છે, વેપાર કરે છે. ત્યાર પછી આગળ જુઓ, ફ્રેન્ચ કંપની છે નો વડો એટલે કે મેન વ્યક્તિ કોણ હતો? તો કે દુપ્લે. નામ યાદ રાખવાનું છે. ફ્રેન્ચ નો વડો છે એનું નામ છે દુપ્લે. કોણ? દુપ્લે. આ નામ યાદ રાખવાનું છે. ત્યાર પછી જુઓ, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ, કોને? તો કે દુપ્લે. કોણ છે? તો કે ફ્રેન્ચ કંપનીનો વડો. એને ભારતની અંદર યુરોપિયન સત્તા છે વિસ્તાર કરવાની, વધારો કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજામાં ફ્રેન્ચો અને અંગ્રેજો બે બળવાન કંપનીઓ એક સાથે હરીફાઈ કરતી હતી. જોજો મિત્ર, મેં તમને આગળ પણ કીધું હતું
કે ડચ લોકો છે એ તો અંગ્રેજો સામે નહોતા ટકી શક્યા, અને વહી ગયા હતા. અંગ્રેજો હતા ભારતની અંદર, ત્યાં જ ફ્રેન્ચ લોકોનું આગમન થાય છે. એટલે ફ્રેન્ચ લોકો અને અંગ્રેજો બે બળવાન કંપની, બે ટક્કરમાં આલેલી કંપની. એટલે અંગ્રેજો હોય છે ત્યાં જ ફ્રેન્ચો આવે છે, એટલે બે એકસાથે ભારતની અંદર વેપાર કરતી હતી. એટલે એ બે વચ્ચે શું થાય છે, ઘણા બધા મતભેદો થાય છે, તકરારો થાય છે, પણ બે એકદમ બળવાન કંપની હોય છે એટલે એકસાથે ઘણો સમય સુધી બે ભારતની અંદર છે એ વેપાર કરે છે. ઘણી તકરાર અને લડાઈઓ થઈ બંને કંપની વચ્ચે, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો છે એ સૌથી શક્તિશાળી હતા અને બુદ્ધિશાળી હતા. તો આ બંને વચ્ચે ઘણી બધી તકરાર થઈ, મતભેદો થયા, અને છેવટે છે કોણ સફળ થાય છે, તો કે અંગ્રેજો. અંગ્રેજો છે એ સફળ થાય છે અને એ ભારતમાં છે એ વેપાર કરે છે, અને ધીમે ધીમે છે એ ભારતનો મોટા ભાગનો વિસ્તાર છે એ એના અંકુશમાં લાવી લે છે. અને છતાંય હજી ફ્રેન્ચો છે એ ભારતમાંથી જતા નથી રહ્યા, પણ એની પાસે જે વિસ્તાર હતા એમાંથી અત્યારે એની પાસે કેટલા વિસ્તારીએ છે, ત્યારે જ્યારે અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થાય છે એમાં અંગ્રેજો સફળ થાય છે, ત્યારે ફ્રેન્ચો પાસે પોન્ડિચેરી, માહે, ચંદ્રનગર આ બધા સ્થળો છે એ તો ફ્રેન્ચો પાસે રહે જ છે. રેડી? તો આ હતા ફ્રેન્ચો. ફરીથી ફ્રેન્ચ વિશે જોઈ લઈએ. ફ્રેન્ચો છે એ કઈ કંપનીની સ્થાપના કરે છે, તો ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા. રેડી? ક્યારે સ્થાપે છે, 1664માં. સૌ પ્રથમ કઈ જગ્યાએ કોઠી સ્થાપે છે, તો કે સુરત અને પોન્ડિચેરી. એનો વડો કોણ હોય છે, તો કે દુપ્લે. આ ફ્રેન્ચ કંપનીનો વડો હોય છે, મેન વ્યક્તિ હોય છે. હવે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થાય છે એમાં કોણ સફળ થાય છે, તો કે અંગ્રેજ. રેડી? આટલું ફ્રેન્ચ વિશે યાદ રહી ગયું બધાને. તો આગળ વધીએ આપણે. જો તમારે ટેક્સ્ટ બુકમાં બધા વિદ્યાર્થી મિત્રો, બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે ભારતની અંદર મેં તમને વાત કરી હતી કે બંગાળ છે એ સૌથી મોટો પ્રાંત હતો અને મોટો વિસ્તાર હતો, સમૃદ્ધ વિસ્તાર હતો. એટલે જે બહારના લોકો આવતા એને બંગાળમાં વેપાર કરવાની બહુ ઈચ્છા થતી. એટલે અંગ્રેજો છે ધીમે ધીમે છે બંગાળ તરફ આગળ વધે છે. તો જુઓ બંગાળમાં અંગ્રેજો વેપાર છે કેવી રીતે શરૂ કરે છે અને શું કરે છે. તો તમે તમારા ટેક્સ્ટ બુકમાં જુઓ કે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ પહેલો વહેલો વેપાર શરૂ કર્યો. કઈ નદીના કાંઠે? હવે આવ્યા અંગ્રેજો. અંગ્રેજો છે એ કઈ નદીના કાંઠે વેપાર કરે છે બંગાળની અંદર? તો કે હુગલી નદીના કાંઠે. જો મિત્રો અંગ્રેજો છે એ બંગાળમાં હુગલી નદીના કાંઠે સૌ પ્રથમ વેપાર શરૂ કરે છે, અને ક્યારે કરે છે, તો કે 1651માં. ઈસવીસન 1651માં. રેડી? આ યાદ રાખવાનું છે. ત્યાર પછી જુઓ મિત્રો, આજુબાજુ બંગાળની અંદર હુગલી નદીના કિનારે ત્યાં વેપાર કરે છે અને આજુબાજુ કિલ્લાઓ બાંધે છે અને એના રક્ષક તરીકે એના સેનાપતિને નીમે છે. ત્યાર પછી મુગલ બાદશાહ ઔરંગઝેબ. હવે આપણે આગળ વાત કરી હતી કે જહાંગીર, શાહજહાં, હવે આવે છે ઔરંગઝેબ. કોણ આવે છે? આ ઔરંગઝેબ નામથી પણ તમે પરિચિત હશો, તો થોડીક એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. કે બાબર, બાબર નામ જાણીતું છે તમારા માટે? તો કે બાબર. ત્યાર પછી હુમાયુ. ત્યાર પછી અકબર, અકબરનો પુત્ર સલીમ. સલીમ છે એ જ્યારે ગાદી ઉપર બેસે છે દિલ્હીની, ત્યારે જહાંગીર નામ ધારણ કરે છે. શું કામ જહાંગીર નામ ધારણ કરે છે? તો કે જહાંગીરનો અર્થ થાય છે દુનિયાને જીતનાર. હવે જહાંગીર છે એનો પુત્ર કોણ હોય છે? તો કે શાહજહાં. શાહજહાં વિશે મેં તમને માહિતી આપી હતી કે બાંધનાર, ઇમારતો બાંધનાર તરીકે ઓળખાય છે, જેમ કે તાજમહેલ જેનું બાંધકામ શાહજહાંએ કર્યું છે. હવે શાહજહાં છે, ત્યાર પછી આવે છે દિલ્હીની ગાદી ઉપર ઔરંગઝેબ. હા, ઔરંગઝેબ છે ને એ આમ એની યાદશક્તિ છે ને એકદમ બહુ સારી હતી, એકદમ ગજબની હતી યાદશક્તિ. એને વીર દુર્ગાદાસ સાથે સતત 25 વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું. કોને? તો કે ઔરંગઝેબ. પણ ઔરંગઝેબ છે ને એકદમ આમ સંકુચિત સ્વભાવ વાળા હતા. કેવા હતા? તો કે સંકુચિત સ્વભાવ વાળા. ઔરંગઝેબ નો સ્વભાવ કેવો હતો? સંકુચિત. હવે ત્યાર પછી જુઓ કે મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લે છે. કોણ? અંગ્રેજો. જોજો મિત્રો, અંગ્રેજો છે એ ઔરંગઝેબ પાસેથી
વાર્ષિક રકમ આપ્યા વગર. હવે તમને બધાને ખ્યાલ છે કે આપણે કોઈ પણ ઉદ્યોગ કરતા હોય તો એના સરકારને આપણે ટેક્સ ભરવો પડે, વેરા ભરવા પડે, એટલે કે કરવેરો ભરવો પડે. એમને આપણે કોઈ પણ વેપાર છે એ કરી શકી નહીં. તો આ ઔરંગઝેબ છે એ સંકુચિત સ્વભાવના હતા, એટલા માટે અંગ્રેજો છે એની પાસે બંગાળમાં કોઈ પણ જાતનો ટેક્સ આપ્યા વગર, એક પણ જાતનો વેરો આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી છે. ત્યાર પછી જુઓ મિત્ર, હવે આ ટેક્સ ની અંદર પાછળ પેજ ફેરવો તમે તો જોવો, એનીમાં પેજ નંબર 4 એમાં ત્રણ નકશા આપેલા છે. તમે તમારી ટેક્સબુક માં જોશો તો તમે વ્યવસ્થિત દેખાશે તમને. એમાં પહેલો નકશો છે, આ નકશા ત્રણેય ભારતના છે, પણ પહેલો નકશો છે એ 1797 નો નકશો છે. કઈ સાલનો છે? 1797. હવે એની અંદર છે આ બ્લુ કલરનું છે ને એ બ્રિટિશ શાસન છે. જેટલો બ્લુ કલર છે એ બ્રિટિશ શાસન છે, એટલે કે એ જગ્યા ઉપર ભારતની અંદર બ્રિટિશ બહારના વિદેશી યુરોપિયન પ્રજા છે એ લોકોનું શાસન હતું. રેડી? હવે આમાં જેટલો યલો કલર તમને દેખાય છે એ શું છે? તો કે સ્થાનિક શાસન, એટલે કે આપણું શાસન છે ભારતની અંદર. તો બ્લુ કલર છે એ પેલા નકશામાં ઓછો છે અને યલો કલર એટલે કે સ્થાનિક શાસન છે એ વધુ છે. ત્યાર પછી બાજુમાં નકશો જોવો, એ પણ ભારતનો જ નકશો છે. એ કઈ સાલનો છે? તો કે 1840. પહેલો હતો એ 1797 નો હતો, બીજો છે 1840 નો છે. તો એમાં ધીમે ધીમે જો બ્લુ કલર વધતો જાય છે, બ્લુ કલર વધતો જાય છે એટલે કે બ્રિટિશ શાસન છે એ વધતું જાય છે, અને યલો કલર છે ઓછો થતો જાય છે, સ્થાનિક શાસન છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. ત્યાર પછી ત્રીજો નકશો, તો એ કઈ સાલનો છે? તો એ જો 1857. આ 1857 છે એમાં તમે જોવો તો આખા નકશામાં આપણને બ્લુ કલર વધારે દેખાશે અને યલો કલર કોક કોક જગ્યાએ દેખાય છે. તમે જોઈ શકો છો જુદ સંખ્યામાં જ યલો કલર છે. તો એટલે કે બ્રિટિશ શાસન છે એ 1857 માં ધીમે ધીમે છે આખા ભારતની અંદર ફેલાઈ ગયું, અને સ્થાનિક શાસન છે એ ધીમે ધીમે ઓછું થતું ગયું. આ ત્રણેય નકશા છે એ એના હતા. સમજાઈ ગયા બધાને? સરસ. ત્યાર પછી જુઓ, હવે કંપની છે એ વધુ ને વધુ ધન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી, એટલે કે વધુ ને વધુ ધન કમાવામાં આગળ નીકળી ગઈ હતી. ભારતના મોટા ભાગના પ્રદેશો છે એને કબજે કરી લીધા હતા. નહીતર એ લોકો અંગ્રેજો છે અહીંયા શું કરવા આવ્યા હતા? તો ફક્ત આપણે એને વેપાર કરવાની છૂટ આપી હતી, પણ ધીમે ધીમે એ તો શું કરવા માંડ્યા? ભારતને એની ગુલામીમાં જકડવા માંડ્યા, એટલે કે પકડી લીધો અને પોતે શાસન કરવા માંડ્યા. આપણા દેશની અંદર અંગ્રેજો શાસન કરવા માંડ્યા. હવે બંગાળમાં કરમુક્ત વેપાર કરવાની ફક્ત છૂટ હોય તો આ એક જ કંપનીને હતી. કઈ કંપનીને? તો કે અંગ્રેજ કંપનીને. બાકી બધી જે કંપની હતી બંગાળની અંદર એ તો જે ટેક્સ ભરવા પડે, જે કરવેરા હતા એ પ્રમાણે કરવેરા ભરીને વેપાર કરતા હતા. પરંતુ આ જે અંગ્રેજ કંપની છે એ કોઈ પણ જાતનો ટેક્સ આપ્યા વગર, ફક્ત આ કંપનીને જ છૂટ હતી. જો મિત્ર, અંગ્રેજ કંપનીને છૂટ આપી હતી, પરંતુ અંગ્રેજ અધિકારીઓ હતા જે વ્યક્તિગત વેપાર કરતા હતા ને, ખરેખર એને તો ટેક્સ ભરવા પડે. ઔરંગઝેબ છે એને તો ખાલી અંગ્રેજ કંપનીને છૂટ આપી હતી, પણ અંગ્રેજ અધિકારીઓ છે જુદા જુદા વ્યક્તિગત વેપાર કરતા એમાં પણ એ ટેક્સ નહોતા ભરતા. એટલે શું થાય? સ્વાભાવિક જ છે બંગાળના કરવેરો છે એ શું થાય? કરવેરાની આવક ઘટે, બંગાળનો વિકાસ છે દિવસે દિવસે ઓછો થતો જાય. કરવેરા ન ભરે એટલે બંગાળની આવક છે શું થતી હતી? દિવસે દિવસે ઘટતી જતી. હવે બંગાળના નવાબ ત્યારે કોણ હતા? પછી બંગાળના નવાબ આવે છે મુર્શિદ અલી ખાન. કોણ આવે છે? મુર્શિદ અલી ખાન. આ મુર્શિદ અલી ખાન છે એને ગમતું નહીં કે જે અંગ્રેજો છે બંગાળની અંદર વેપાર કરે છે તો એને ખરેખર કરવેરો છે એ ભરવો પડે અને વેપાર કરી શકે. આ મુર્શિદ અલી ખાન છે એ અંગ્રેજોનો વિરોધ કરે છે. આ વિરોધ છે એ દિન પ્રતિદિન એટલે કે દિવસે ને દિવસે વધતો જાય છે, અને પરિણામે દિવસે ને દિવસે આ વિરોધ વધતો જાય છે, એટલે પરિણામે પ્લાસીનું યુદ્ધ થાય છે. તેનું અંગ્રેજો કરવેરો ભરતા નથી, મુર્શિદ અલી ખાન એને ફોર્સ કરે છે, પણ અંગ્રેજો કોઈ સરતે માનવા તૈયાર
નથી. શું કામ? એને ઔરંગઝેબે પરવાનગી આપી દીધી હતી કરવેરા ભર્યા વગર એને વેપાર કરવા માટે. એટલે એ બંને વચ્ચે વિવાદ છે એ વધતો જાય છે. એટલે આ પ્લાસીના મેદાનમાં પ્લાસીનું યુદ્ધ થાય છે. તો એ પ્લાસીનું યુદ્ધ એવું શું કામ નામ રાખ્યું? તો પ્લાસી છે એનું ખરેખર નામ પલાસી છે. શું છે? પલાસી. પલાસ એટલે ખાખરાના વૃક્ષ થાય. શું થાય? પલાસ એટલે ખાખરાના વૃક્ષ. તો મિત્ર, ખાખરાના વૃક્ષ છે, આ પલાસના વૃક્ષ જે ફૂલ આવે છે ને લાલ રંગના હોય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે હોળીમાં. હોળીમાં જે કલર વપરાય છે, હોળી ધૂળેટીમાં અને ગુલાલ, એમાં ઉપયોગ એનો થાય છે. રેડી, પ્લાસીનું યુદ્ધ છે એ કોની કોની વચ્ચે થાય છે? તો કે હવે સિરાજુદ્દોલા મુર્શિદ અલી ખાન છે એ તો થોડાક ટાઈમ પછી મૃત્યુ પામે છે, અને આ મુર્શિદ અલી ખાન છે એને કોઈ સંતાન, એટલે કે સંતાનમાં કોઈ પુત્ર નથી હોતા. પુત્રી હોય છે પણ સંતાનની અંદર કોઈ પુત્ર હોતા નથી, એટલે બંગાળનો નવાબ હોય છે. તો હવે મુર્શિદ અલી ખાન છે એની જગ્યાએ મૃત્યુ પામ્યો એટલે બંગાળનો નવાબ કોકને બનાવવો પડે. તો આ મુર્શિદ અલી ખાન છે એની નાની છોકરી હોય છે એનો પુત્ર, એટલે કે સિરાજ ઉદ દોલા. તમે ચિત્ર જોઈ શકો છો કે આ પ્લાસીનું યુદ્ધ લખેલું છે એની નીચે જે ચિત્ર છે સિરાજ ઉદ દોલાનું છે. કોનું છે? સિરાજ ઉદ દોલા. તો આ પ્લાસીનું યુદ્ધ છે એ સિરાજ ઉદ દોલા અને અંગ્રેજો વચ્ચે થાય છે. કોના વચ્ચે થાય છે? આ બંને વચ્ચે યુદ્ધ થાય છે. તો આ પ્લાસીના યુદ્ધ સિરાજુદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થાય છે, એમાં કોની જીત થાય છે એના વિશે આપણે જોશું. હવે બંગાળનો નવાબ બને છે સિરાજુદ્દોલા. ક્યારે બને છે એ પણ યાદ રાખવું આપણે. તો 1756 માં. ક્યારે બને છે? 1756 માં. અને પ્લાસીનું યુદ્ધ છે એ ક્યારે થાય છે? તો કે 1757. બંગાળનો નવાબ 56 માં બને છે સિરાજુદ્દોલા, અને પ્લાસીનું યુદ્ધ થાય છે 1757 ની સાલમાં. હવે સિરાજુદ્દોલા છે એની અંગ્રેજો પર ધાક હતી. ધાક હતી એટલે કે અંગ્રેજો એનાથી બીતા હતા. કોનાથી? તો કે સિરાજુદ્દોલાથી. હવે સ્વાભાવિક છે, આપણે જે વ્યક્તિની બીક લાગતી એ વ્યક્તિ આપણને ગમે નહીં. હવે સિરાજ બંગાળનો નવાબ ન રહે એ માટે અંગ્રેજોએ કૂટનીતિ કહી, કે અંગ્રેજો છે સિરાજુદ્દોલા છે એ બંગાળનો નવાબ ન રહે, બંગાળનો નવાબ બીજો બને એના માટેની યોજના ઘડી કાઢી. હવે ત્યાર પછી જુઓ કે કંપની છે, સિરાજુદ્દોલા એમ કહેતો હતો કંપની છે એ રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, એને ફક્ત ભારતની અંદર બંગાળમાં ફક્ત ને ફક્ત વેપાર કરવાની છૂટ છે, રાજ્યની બાબતમાં એને કાંઈ જ કહેવાનું નથી. સિરાજુદ્દોલા એવું કહેવા માંગતો હતો. પરંતુ કંપની છે, અંગ્રેજ કંપની છે એ રાજ્યની બાબતમાં દિવસે ને દિવસે દખલ કરવાનું વધતું જતું હતું. એટલા માટે બંને વચ્ચે છે શું થાય છે? પ્લાસીનું યુદ્ધ થાય છે. હવે નવાબ છે આ સિરાજુદ્દોલા છે એની સાથે 30,000 સૈનિકો રાખે છે. કેટલી સાથે? આ 30,000 સૈનિકોને સાથે રાખી અંગ્રેજ કંપની હોય છે એની ઉપર હુમલો કરે છે. હવે અંગ્રેજોમાં એને દગાથી બોલાવે છે કે 146 જેટલા, લગભગ 146 જેટલા અંગ્રેજો હોય છે એને સિરાજુદ્દોલા છે એ રાત્રે એના મહેલમાં બોલાવે છે, અને કાળકોટને કોટડીની અંદર પૂરી દે છે, અને સવારે લગભગ 26 જેટલા અંગ્રેજો સ્થળ છે એ બચે છે, બાકી બધાય મૃત્યુ પામે છે. હવે આ જ્યારે બીજા અંગ્રેજોને ખબર પડે છે એટલે અંગ્રેજો છે એને મદદ કરવા માટે બંગાળની અંદર આવી જાય છે અને એની સામે યુદ્ધ કરે છે. હવે જે આ સિરાજુદ્દોલા છે એનો એક સેનાપતિ હતો, એનું નામ છે મીર જાફર. શું નામ છે? મીર જાફર. આ કોણ હોય છે? તો કે સિરાજુદ્દોલા છે એનો સેનાપતિ હોય છે. કોણ? હવે અંગ્રેજો છે એ આ સેનાપતિને છે ને પોતાની સાઈડ લઈ લે છે, એને કહે છે કે જો તું ફૂટી જા એટલે કે અમારા પક્ષમાં આવતો રહે તો અમે તને છે આ બંગાળનો નવાબ બનાવી દઈશું. એટલે બંગાળના નવાબ બનાવવાની લાલચ આપી આ સિરાજુદ્દોલા, ઓલા સોરી મીર જાફર છે એ કઈ સાઈડ વહી જાય છે? અંગ્રેજો પર થઈ જાય છે, ફૂટી જાય છે. અને અંગ્રેજો છે પછી રોબર્ટ ક્લાઈવ ની આગેવાનીમાં, કોની આગેવાનીમાં? રોબર્ટ ક્લાઈવ. અંગ્રેજ અફસર હોય છે એની આગેવાનીમાં વળતો હુમલો કરે છે.
મળતો હુમલો શું કામ? તો કે સિરાજુદ્દૌલા એ છે અંગ્રેજોને કોટડીમાં પૂરીને મારી નહીં ખાતા, એટલા માટે એનો વળતો હુમલો કરે છે. અને મીર જાફર જે હોય છે એ સિરાજુદ્દૌલાનો સેનાપતિ હોય છે, એને ક્લાઈવ છે એ પોતાની સાઈડ લઈ લે છે, એટલે કે પોતાની પોર કરી લે છે. પછી સિરાજુદ્દૌલાને દગાથી ખૂન કરી નાખે છે. આ રીતે પ્લાસીનું યુદ્ધ છે એ થાય છે. અને પ્લાસીના યુદ્ધમાં કોણ જીત્યું? તો કે અંગ્રેજો, સિરાજુદ્દૌલાનું દગાથી ખૂન થયું. જો મિત્ર કદાચ વિચારો કે પ્લાસીના યુદ્ધની અંદર મીર જાફર છે ખૂટ્યો ન હોય અને સિરાજુદ્દૌલા જીત્યો હોય તો ભારત ઉપર છે અંગ્રેજ શાસન લગભગ આવ્યું ન હોત. અને આ પ્લાસીનું યુદ્ધ છે એનાથી આખા ભારતનો ઇતિહાસ છે એ બદલાઈ ગયો. શું કામ? તો કે આ પ્રથમ અંગ્રેજ કંપની છે એની પ્રથમ લડાઈ હતી અને આ લડાઈમાં એ સફળ થયા, એટલા માટે છે ભારતનો આખે આખો ઇતિહાસ છે એ બદલાઈ ગયો. એટલે આ પ્લાસીનું યુદ્ધ છે એ ભારતની મહત્વની ઘટના ગણાય છે. શું કામ? તો કે આનાથી ભારતમાં અંગ્રેજ શાસન શરૂઆત થવાની હતી એટલા માટે. રેડી મિત્ર, આજે આપણે પ્લાસીનું યુદ્ધ, ફ્રેન્ચ લોકો, અંગ્રેજો આના વિશે આપણે અભ્યાસ કર્યો. તો આજનું તમારું હોમવર્ક કે પ્લાસીનું યુદ્ધ છે એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. અને આ વિડીયો છે એ વ્યવસ્થિત તમારે યાદ રાખી અને નોટમાં લખવાનું છે. અને ટૂંક નોંધ છે એ સારા અક્ષરે રફ નોટમાં અને પાકી નોટમાં પણ લખવાનું છે.